નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ. કોના વિશે? તો ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, બરાબર છે. ચલો આજે આપણે સ્વાધ્યાય નંબર 2.2 નો અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 1 તમારે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, બરાબર છે. ચલો શું કીધો છે કે ભાઈ એક્સની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x બે ઘાત વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો, બરાબર છે. કે એક્સની જે નીચેની કિંમતો આપણે આપેલી છે એના માટે આ બહુપદી 5x ઓછા 4x બે ઘાત વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધવાનું છે, બરાબર છે. ચલો પહેલી એક્સની કિંમત કેટલી આપેલી છે? એક્સ બરાબર 0. હવે આવા દાખલામાં તમારે શું કરવાનું છે ભાઈ, કે જે કિંમત કીધી છે એક્સ બરાબર 0 કીધો છે, તો આ બહુપદીમાં જ્યાં જ્યાં એક્સ છે એમાં તમારે 0 મૂકી દેવાનું. શું કરવાનું કે આ બહુપદી છે એમાં જ્યાં જ્યાં 0 છે, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમારે એક્સ બરાબર શું, એક્સની નીચેની કિંમતો માટે, તો એક્સ બરાબર 0 છે તો એક્સની 0 માટે તમારે આ બહુપદીની કિંમત શોધવાની છે, બરાબર છે. તો સૌપ્રથમ તો બહુપદી આપણે શું આપેલી છે, તો પહેલો એક્સ બરાબર 0 માટે બહુપદીને આપણે પી એક્સ વડે દર્શાવી, બરાબર છે. જો ચલ એક્સ હો તો આપણે પી એક્સ વડે દર્શાવી, ચલ વાય હો તો પી વાય દ્વારા દર્શાવ્યું. અહીં ચલ એક્સ છે તો બહુપદીને આપણે સેના દ્વારા દર્શાવેલ છે કે ભાઈ પી એક્સ બહુપદી પી એક્સ બરાબર 5x ઓછા 4x બે ઘાત વત્તા 3 એવી રીતે બહુપદી આપણે આપેલી છે, બરાબર છે. ચલો હવે આપણે કરવાનું શું છે, એક્સ બરાબર 0 આગળ કિંમત મૂકવાની છે. તો આમાં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમારે 0 મૂકવાનું, બરાબર છે. જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમારે 0 મૂકવાનું, બરાબર છે. ચલો અહીં એક્સ છે તો એક્સ બરાબર 0 મૂકીએ આપણે, તો પી 0 બરાબર 5×0 ઓછા 4×એક્સની જગ્યાએ 0 એટલે 0ની બે ઘાત વત્તા 3. ચલો સાદું રૂપ આપીએ, તેથી પી 0 બરાબર 5×0 એટલે 0 ઓછા 0નો વર્ગ એટલે 0, 0×4 એટલે 0, વત્તાનું વત્તા 3નું 3, બરાબર છે. તેથી પી 0 બરાબર 0 ઓછા 0 એટલે 0 થશે, વત્તા 3 એટલે 3. તો પી 0 બરાબર કેટલો મળે છે આપણે? 3 મળે છે. મતલબ કે એક્સ બરાબર 0 આગળ આ બહુપદી પી એક્સ બરાબર 5x ઓછા 4x બે ઘાત વત્તા 3નું મૂલ્ય કેટલું મળે છે મને? 3 મળે છે. પછી બીજું કંઈક કીધું છે, એક્સ બરાબર ઓછા 1 આગળ મૂલ્ય શોધો. તો આપણી પાસે બહુપદી પી એક્સ આપણી પાસે શું છે? 5x ઓછા 4x બે ઘાત વત્તા 3. તમારે શું કરવાનું, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં હવે તમારે કેટલા મૂકવાના? ઓછા 1 મૂકવાના. કેટલા મૂકવાના? ઓછા 1. તો ચલો અહીં જોજો, પી એક્સની જગ્યાએ ઓછા 1 બરાબરનું બરાબર, 5×5 એક્સની જગ્યાએ ઓછા 1, ઓછાનું ઓછા 4×4 ઓછા એક્સની જગ્યાએ ઓછા 1નો વર્ગ વત્તા 3. ચલો હવે આનું સાદુરૂપ લઈ દઈએ આપણે, તેથી પી ઓછા 1 બરાબર 5×ઓછા 1 એટલે ઓછા 5, પછી ઓછા 4×4 ગુણ્યા ઓછા 1નો વર્ગ એટલે કેટલા થશે? વત્તા 1 થશે, તો વત્તા 1 વત્તા 3, બરાબર છે. તેથી પી ઓછા 1 બરાબર ઓછા 5, 4×1 એટલે ઓછા 4, વત્તા 3×3 છે 3, બરાબર છે. હવે આનું સાદુરૂપ આપીએ તો ઓછા 5 ઓછા 4 વત્તા 3 એટલે ઓછા 5 ને ઓછા 4 ઓછા 9, ઓછા 9 વત્તા 3 એટલે કેટલા થશે? ઓછા 6. તેથી પી ઓછા 1 બરાબર કેટલા થશે? ઓછા 6, બરાબર છે. ચલો ત્રીજો તમને કીધું છે કે એક્સ બરાબર 2 આગળ કિંમત શોધો, બરાબર છે. એક્સ બરાબર 2 આગળ મૂલ્ય શોધો. તો અહીં બહુપદી પી એક્સ બરાબર આપણે શું છે, તો 5x ઓછા 4x બે ઘાત વત્તા 3. તો જ્યાં જ્યાં એક્સ છે એમાં તમારે હવે એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. તેથી ચલો પીનું પી એક્સની જગ્યાએ આવશે 2 બરાબરનું બરાબર, 5×એક્સ, એક્સ કેટલા છે આપણી પાસે? 2 લેવાના છે, તો 2 ઓછાનું ઓછા 4×4. હવે એક્સ કેટલા લેવાના છે આપણે? 2, તો 2નો વર્ગ વત્તાનું વત્તા 3, તો વત્તા 3, બરાબર છે. તેથી પી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 5×2 એટલે 10, ઓછાનું ઓછા 4×4, પછી 2નો વર્ગ છે ગુણ્યામાં, તો 2નો વર્ગ એટલે કેટલા થશે? 4×3, બરાબર છે. તેથી પી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 10 ઓછા 4×4 એટલે 16×3. તેથી પી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ 10 ઓછા 16×3નું સાદુરૂપ આપશો તો કેટલો જવાબ આવશે? ઓછા 3, બરાબર છે. તો એક્સ બરાબર 2 આગળ બહુપદી પી એક્સ બરાબર 5x ઓછા 4x બે ઘાત વત્તા 3ની કિંમત કેટલી મળે છે તમને? ઓછા 3 મળે છે, બરાબર. સાવ સિમ્પલ છે. શું કરવાનું? એવી રીતે કીધું કે ભાઈ એક્સ બરાબર 4 અથવા એક્સ બરાબર આની આગળ બહુપદી પી એક્સનું મૂલ્ય શોધો, તો તમારે જે એક્સ બરાબર લેવાનું હોય તે આપણે બહુપદીમાં એક્સની કિંમત મૂકી દેવાની, બરાબર છે. ચાલો એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે, તો નીચે આપેલ દરેક બહુપદી માટે પી 0 પી 1 અને પી 2 શોધો. નીચે આપેલ દરેક બહુપદી માટે પી 0 પી 1 અને પી 2 શોધવાના છે, બરાબર છે. ચલો પહેલી બહુપદી તમને કંઈક આ પ્રકારે આપેલી છે, પી વાય બરાબર વાયની બે ઘાત ઓછા વાય વત્તા 1.
હવે અહીં ચલ કોણ છે ભાઈ વાય તો પી ઓફ વાય લખાય બરાબર છે ચલ વાય છે તો બહુપદી કંઈક આ પ્રકારે આપેલી છે પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર ઓછા વાય વત્તા વન બરાબર છે તો હવે તમારે શું કરવાનું છે ભાઈ પી ઝીરો શોધવાનું છે આ પી વાય છે તો તમારે શોધવાનું શું છે પી ઝીરો શોધવાનું છે તો આ જે વાય છે એની જગ્યાએ કોણ આવશે હવે ઝીરો આવશે સમજાય છે ને પી ઝીરો શોધવાનું શું પી વાય છે એની જગ્યાએ વાયની જગ્યાએ કોણ લેશે અહીંયા ઝીરો લેશે તો ચલો જ્યાં જ્યાં વાય છે એમાં ઝીરો ઝીરો મૂકી દઈએ તો પી ઝીરો બરાબર વાયનો વર્ગ એટલે કે ઝીરો લેવાનું છે વાયની જગ્યાએ તો ઝીરોનો વર્ગ ઓછા ઝીરો વત્તા એક હવે ઝીરોનો વર્ગ એટલે કે ઝીરો ઓછા ઝીરો વત્તા એક તેથી આગળ થશે એક તેથી પી ઓફ ઝીરો કેટલો આવશે એક ચલો બીજો શું પી ઓફ વન પણ શોધવાનું છે એના માટે તો અહીં તો પી વાય છે તો આપણે શું લેવાનું છે વન તો વાયની જગ્યાએ આપણે કેટલા લેશું એક લેશું બરાબર છે તો ચલો અહીં જોજો પી વાયની જગ્યાએ વન બરાબરનું બરાબર વાયનો વર્ગ એટલે કેટલા આવશે એકનો વર્ગ ઓછાનું ઓછા વાયની જગ્યાએ એક વત્તા એક તો વત્તા એક બરાબર છે ચલો એકનો વર્ગ એક ઓછા ઓછા એક બરાબર છે વત્તા એક તો વત્તા એક ચલો સાદરૂપ આપી તેથી પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ વન ઓછા વન ઝીરો થઈ જશે ઝીરો વત્તા વન એટલે કેટલા વન થશે તેથી પી ઓફ વન કેટલા મળે છે વન મળે છે બરાબર છે ચલો એવી રીતે પી ઓફ ટુ પણ શોધવાનું છે આપણે તો આમાં જ્યાં જ્યાં વાય છે એની જગ્યાએ આપણે શું મૂકશું બે મૂકશું કેટલા મૂકશું બે ચલો તો પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ વાયનો વર્ગ વાય કેટલા મૂકવાનું છે બે તો બેનો વર્ગ ઓછા વાય કેટલા છે ઓછા વાય તો વાય કેટલા છે બે છે તો બે વત્તાનો વત્તા વત્તા એક તો વત્તા એક બરાબર બેનો વર્ગ ચાર ઓછા બે વત્તા એક તેથી પી ઓફ ટુ ચાર ઓછા બે લેલા હશે બે બે વત્તા એક એટલે આવશે ત્રણ તો પી ઓફ ટુ કેટલો મળે તમને ત્રણ મળે છે બરાબર છે ચલો એવી રીતે બીજો એક્ઝામ્પલ તમારી પાસે છે પી ઓફ ટી અહીં ચાલુ કોણ છે ટી છે તો પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ બે વત્તા ટી વત્તા બે ટીનો વર્ગ ઓછા ટીની ત્રણ ઘાત એના માટે પણ તમારે પી ઝીરો પી વન અને પી ટુ શોધવાના છે તો સૌ પ્રથમ પી ઝીરો પી ઝીરો અહીં પી ટી છે તો પી ઝીરો શોધવાનું છે ટીની જગ્યાએ તમારે શું રાખવાનું મૂકવાનું છે તો ઝીરો મૂકવાનું છે તો ચલો શરૂઆત કરીએ આપણે પી ટી ટીની જગ્યાએ ઝીરો ઝીરો મૂકશું બરાબર તો પી ઝીરો બરાબર બે વત્તા ટી એટલે કે ઝીરો વત્તા બે ટીનો વર્ગ એટલે કે ઝીરોનો વર્ગ ઓછા ટીની ત્રણ ઘાત એટલે ઝીરોની ત્રણ ઘાત બરાબરનો બરાબર બે વત્તા ઝીરોનો ઝીરો ઝીરોનો વર્ગ એટલે કે ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો ઝીરોની ત્રણ ઘાત એટલે ઝીરો એટલે ઓછા ઝીરો તેથી પી ઓફ ઝીરો કેટલા મળશે બે બરાબર છે તો ક્લિયર ચલો હવે એવી જ રીતે આપણે પી ઓફ વન શોધવાનું છે તો ટીની જગ્યાએ આપણે કેટલા મૂકશું એક મૂકશું તો પી ઓફ વન બરાબર બે વત્તા ટીની જગ્યાએ એક વત્તા બે ગુણ્યા ટીની બે ઘાત એટલે કે એકની બે ઘાત ઓછા ટીની ત્રણ ઘાત એટલે કે એકની ત્રણ ઘાત બરાબરનું બરાબર બે વત્તા એક વત્તા એકનું વર્ગ એટલે કેટલા હશે એક એક ગુણ્યા બે ઓછા એક બરાબર છે ચલો બરાબરનું બરાબર બે વત્તા એક બે ગુણ્યા એટલે બે ઓછા એક તેથી પી ઓફ વન કેટલા મળે છે બે ને બે ચાર બરાબર છે બે ને બે ચાર વત્તા એક એટલે પાંચ પાંચ ઓછા એક એટલે ચાર કેટલા મળે છે પી ઓફ વન બરાબર ચાર મળે છે એ રીતે પી ઓફ ટુ શોધવાનું છે તો પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ હવે ટીની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે બે મૂકવાના છે બરાબર છે તો ચલો શરૂઆત કરીએ આપણે પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ અહીં આવશે બે તો બે વત્તાનું વત્તા ટીની જગ્યાએ આવશે બે વત્તાનું વત્તા બે તો બે ટીનો વર્ગ એટલે કે બેનો વર્ગ ઓછા ટીની ત્રણ ઘાત એટલે કે બેની ત્રણ ઘાત બરાબર બરાબર ચલો બે એમને એમ બે એમને એમ વત્તા બે એમને એમ બેનો વર્ગ એટલે આવશે ચાર ઓછા આઠ બેની ત્રણ ઘાત એટલે કે આઠ થશે બરાબરનો બરાબર બે વત્તા બે વત્તા ચાર દુ આઠ ઓછા આઠ હવે આઠ વત્તા આઠ ઓછા લોપ થઈ જશે તો બે ને બે કેટલા આવશે ચાર તો પી ઓફ ટુ કેટલા આવશે ભાઈ ચાર આવશે તો આવી રીતે કોઈ પણ તમને પૂછેલું હોય બાકીના પણ હજી બે દાખલા છે આમાં આવી જ રીતે પી ઓફ ઝીરો અને પી ઓફ વન અને પી ઓફ ટુ માટે એ તમારે તમારી રીતે કરવાના છે બરાબર છે ચલો સ્વાધ્યાયમાં જે આપણે આગળ વધી ચલો એક અગત્યનું કન્સેપ્ટ છે ધ્યાન રાખજો શું કીધો છે જો પી સી બરાબર ઝીરો તો વાસ્તવિક સંખ્યા સીને બહુપદી પી એક્સનું શૂન્ય કહે છે બરાબર છે શું જો પી સી બરાબર ઝીરો તો વાસ્તવિક સંખ્યા સી વાસ્તવિક સંખ્યા સી સંખ્યા સીને બહુપદી પી એક્સનું શૂન્ય કહે છે એનો મતલબ શું થાય છે કે ભાઈ આ જે પી એક્સ છે એમાં એક્સની જગ્યાએ કોઈ વાસ્તવિક સંખ્યા સી આવે અને એની ટોટલ કિંમત ઝીરો આવે બહુપદીની તો એ સી છે ને આપણે શું કહેશું તો બહુપદીનું શૂન્ય કહેશું બરાબર છે ફરીથી ધ્યાન રાખજો આ પી એક્સ છે એમાં કોઈ સંખ્યા આવે ત્રણ નવ આઠ કોઈ પણ આવે અને જો એની કિંમત ઝીરો થાય બરાબર છે જો પી એક્સ બરાબર ઝીરો થઈ જાય સી માટે તો એ વાસ્તવિક સંખ્યા સીને આપણે બહુપદી પી એક્સનું શૂન્ય કહેશું બરાબર છે યાદ રાખજો ચલો આગળ વધી સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ બેમાં દાખલા નંબર ત્રણ શું કીધું છે ભાઈ એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો
जे आ एक्स की जे किंमतों आपेली छे बहुपदीना शून्य छे के नहीं चेक करवानुं छे, बराबर छे। हवे जो जो आ एक्स की किंमत आमां मूकीए अने आनी किंमत जीरो थई जाए तो ए बहुपदीनुं शून्य छे, नका तो शून्य नहीं कहेवाय, बराबर छे। तो चलो ट्राय करीए आपणे। सौ प्रथम पी एक्स बराबर शूँ आपेलो छे, तो पी एक्स बराबर त्रण एक्स वत्ता एक, ज्यां एक्स बराबर ओछा एकना छेदमां त्रण। શું આ એક્સ બરાબર ઓછા એકના છેદમાં ત્રણ એ પી એક્સ બરાબર ત્રણ એક્સ વત્તા એકનું શૂન્ય છે કે નહીં? તો એના માટે શું કરવાનું? આ એક્સની કિંમત આમાં મૂકવાની, જો આની કિંમત ઝીરો થઈ જાય તો એ બહુપદીનું શૂન્ય છે, નહીં તો નથી, બરાબર છે। ચલો ટ્રાય કરીએ। જ્યાં જ્યાં એક્સ છે એમાં એક્સ બરાબર કેટલા મૂકશું આપણે? એ ઓછા એકના છેદમાં ત્રણ મૂકીએ। ચલો તો પી એક્સની જગ્યાએ ઓછા એકના છેદમાં ત્રણ બરાબરનું બરાબર ત્રણ, એક્સની જગ્યાએ ઓછા એકના છેદમાં ત્રણ વત્તા એક। હવે આ ત્રણ ત્રણ ઉડી જશે તો શું આવશે? ઓછા એક વત્તા એક, તો ઓછા એક વત્તા એક કેટલા થશે? ઝીરો, બરાબર છે। તો જુઓ આ પી સી બરાબર ઝીરો એટલે કે સીની જગ્યાએ કેટલા આવે છે? ઓછા એકના છેદમાં ત્રણ, તો એ જે સી છે શું થશે? બહુપદીનું શૂન્ય થશે। તેથી ઓછા એકના છેદમાં ત્રણ એટલે કે એક્સ બરાબર ઓછા એકના છેદમાં ત્રણ એ બહુપદી પી એક્સ બરાબર ત્રણ એક્સ વત્તા એકનું શૂન્ય છે, બરાબર છે। જો શૂન્ય જવાબ ના આવત તો શૂન્ય ન કહેવાત, પરંતુ અહીં જવાબ ઝીરો આવે છે મતલબ કે એ બહુપદીનું શૂન્ય છે। કોણ? તો ઓછા એકના છેદમાં ત્રણ, બરાબર છે। ચલો આગળ વધી, બીજો છે કંઈક આ પ્રકારે, પી એક્સ બરાબર પાંચ એક્સ ઓછા પાઈ, જ્યાં એક્સ બરાબર તમારે લેવાનું છે ચારના છેદમાં પાંચ, તો એ શૂન્ય છે કે નહીં? ચલો આપણે ચેક કરીએ। એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? ચારના છેદમાં પાંચ, તો પી ગુણે એક્સ કેટલા? ચારના છેદમાં પાંચ બરાબરનું બરાબર પાંચ, એક્સની જગ્યાએ ચારના છેદમાં પાંચ ઓછા પાઈ। હવે પાંચ પાંચ ઉડી જશે, બરાબર છે, તો શું આવશે? ચાર ઓછા પાઈ, ચાર ઓછા પાઈ એટલે પાઈની કિંમત તમે ત્રણ પોઈન્ટ ચૌદ લઈ લો તો પણ ઝીરો થશે, તો જવાબ ઝીરો થશે નહીં, તો આ એટલે આવે છે, તો જવાબ ઝીરો આવે છે, નથી આવતો, તો પી સી બરાબર ઝીરો થવો જોઈએ તો જ સી એનું શૂન્ય થાય। તો આ ચારના છેદમાં પાંચ છે એ બહુપદી પી એક્સ બરાબર પાંચ એક્સ ઓછા પાઈનું શૂન્ય નથી, બરાબર છે, શૂન્ય નથી। ચલો આગળ વધી, ત્રીજો છે કે ભાઈ પી એક્સ બરાબર એક્સની બે ઘાત ઓછા એક, જ્યાં એક્સ બરાબર તમારે પહેલાં એકથી ચેક કરવાનું છે ને પછી ઓછા એકથી ચેક કરવાનું છે, એ બેમાંથી કોણ કોણ શૂન્ય છે, બરાબર છે। તો ચલો આપણે શું કરવાનું? એક્સ બરાબર એક મૂકશું, જો જવાબ ઝીરો આવશે શૂન્ય છે, નહીં આવે તો શૂન્ય નથી, બરાબર છે। ચલો એક્સની જગ્યાએ એક એટલે પી એક બરાબર, ચલો અહીં આવશે એક્સની જગ્યાએ એક, તો એકની બે ઘાત ઓછા એક, એકની બે ઘાત એટલે એક, એક ઓછા એક એટલે આવશે ઝીરો, બરાબર છે। તેથી અહીં જવાબ ઝીરો આવે છે, તેથી એક્સ બરાબર એક છે એ બહુપદી પી એક્સ બરાબર એક્સની બે ઘાત ઓછા એકનું શૂન્ય છે। ચલો એવી રીતે ઓછા એક માટે પણ આપણે ટ્રાય કરવાનું છે, તો પી ઓછા એક, એક્સની જગ્યાએ શું આવશે? ઓછા એક, તો પી ઓછા એક બરાબર એક્સની જગ્યાએ ઓછા એકનો વર્ગ ઓછા એક। હવે ઓછા એકનો વર્ગ કેવો થાય? પ્લસ એક, તો પ્લસ એક ઓછા એક બરાબર કેટલા આવશે? ઝીરો। તેથી પી ઓછા એક પણ કેટલો થાય છે? ઝીરો થાય છે, મતલબ કે આ ઓછા એક છે એ પણ શું થશે? પી એક્સ બરાબર એક્સની બે ઘાત ઓછા એકનું શૂન્ય થશે, બરાબર, શૂન્ય છે, બરાબર છે। ચલો આગળ વધી, તમારે એમાં પાંચ સાતમો દાખલો આપેલો છે, બરાબર છે, શું કીધો છે? તો પી એક્સ બરાબર ત્રણ એક્સની બે ઘાત ઓછા એક, બરાબર છે। તો આ જે બહુપદી છે એનું શૂન્ય, એક્સ બરાબર ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ અને બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ છે કે નહીં ચેક કરવાનું છે। સૌ પ્રથમ આપણે એક્સ બરાબર ઓછા એકના છેદમાં ત્રણ માટે ચેક કરીએ, બરાબર છે। તો ચલો એક્સની જગ્યાએ આવે કેટલા આવશે? ઓછા એકના છેદમાં ત્રણ, તો ચલો અહીં એક્સ છે એમાં ઓછા એકના છેદમાં ત્રણ મૂકી દઈએ, વર્ગમૂળમાં ત્રણ મૂકી દઈએ, તો શું થશે? પી ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબર અહીં ત્રણ, હવે એક્સની જગ્યાએ મૂકવાના છે ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, તો ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ઓછાનું ઓછા એકનું એક, બરાબર છે। ચલો ત્રણનું ત્રણ, હવે ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ એટલે કેટલા થશે? એકના છેદમાં ત્રણ ઓછાનું ઓછા એકનું એક, થઈ ગયું કમ્પ્લીટ। ચલો હવે આ ત્રણ ત્રણ ઉડી જશે તો શું આવશે? ખાલી એક આવશે, તો એક ઓછા એક કેટલા થશે? ઝીરો, મતલબ કે જવાબ ઝીરો આવે છે। તેથી ઓછા એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એ બહુપદી પી એક્સ બરાબર ત્રણ એક્સની બે ઘાત ઓછા એકનું શૂન્ય છે, બરાબર છે। ચલો એવી રીતે હવે કોના માટે ચેક કરવાનું છે? તો બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ માટે, કોના માટે? તો બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ માટે। તો હવે એક્સ બરાબર આપણે કેટલા મૂકશું? તો બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, બરાબર છે। તો ચલો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં આપણે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ મૂકશું, તો પી ઓફ એક્સની જગ્યાએ બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બરાબરનું બરાબર ત્રણનું ત્રણ, હવે એક્સની જગ્યાએ આવશે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આખાનું વર્ગ ઓછા એક, બરાબર છે। તો અહીંયા આવશે ત્રણ, હવે બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ શું થશે? બેનો વર્ગ ચાર અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ત્રણ ઓછાનો ઓછા એક,
चलो त्रण त्रण उड़ी जैसे तो शू आ चार चार ओछा एक त्रण तो अँ जवाब के लिए त्रण जीरो आतेद में वर्गमूल में त्रण ए बहुपदी पी एक्स बराबर त्रण एक्स की बे घात ओछा एक शून्य नहीं बराबर है। तो आ क्लियर थी गये बाकी दाखला है तेरी गणजो बराबर है। चलो एक्जाम्पल नंबर चार बहुपदीना शून्य शोधो। बहुपदीना शून्य शोधो अहीं तमने बहुपदीना शून्य छे के नहीं चेक करवाना था पण अहीं आपणे शुं करवानुं छे बहुपदीना शून्य शोधवाना छे। केवी रीते शोधवाना साव सिंपल छे जोजो तमने पहेलुं आ कंईक आ प्रकारे आपेलुं छे कि भाई पी एक्स बराबर एक्स वत्ता पांच तो तमारे सौ प्रथम काम एम करवानुं कि पी एक्स बराबर जीरो लई लेवानुं एवुं मानी लेवानुं कि बहुपदी जीरो छे कि एनुं कोई शून्य अस्तित्व धरावे छे बराबर छे एनी कोई किंमत आपणे मळे छे बराबर छे। तो चलो आपणे शुं करशुं पी एक्स बराबर जीरो लेता कि आ समग्र है बराबर जीरो लई लई तो शू थे पी एक्स बराबर जीरो लई दो पी एक्स शू है एक्स वत्ता पांच बराबर जीरो। चलो एक्स के करता बना दो तो एक्स बराबर के ओछा पांच तो आ शून्य कोण थे भाई ओछा पांच थे कोण थे ओछा पांच एने शून्य कहे बीज पण कहे उकेल पण कहे बराबर है। हवे तमे आमां एक्स बराबर ओछा पांच मूकी जुओ तो के ओछा पांच एक्स के मूकवाना है ओछा पांच तो ओछा पांच वत्ता पांच के जीरो मतलब कि ओछा पांच बहुपदी शून्य है बराबर है। तो केव रीते शोधवा पी एक्स बराबर जीरो ले लेवा पछी एक्स ने करता बना देवा बराबर है। चलो एवज रीते बीजू है कि भाई पी एक्स बराबर बे एक्स वत्ता पांच आ बहुपदी शून्य शोधवा है तो सौ प्रथम काम शू करशू आप तो पी एक्स बराबर जीरो लेता તેથી પી એક્સ બરાબર ઝીરો લેતા પી એક્સ બરાબર કેટલા છે તેથી બે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો હવે પાંચને એ બાજુ લઈ આવશું શું થાય તેથી બે એક્સ બરાબર ઓછા પાંચ ચલો એક્સને કરતા બનાવો તેથી એક્સ બરાબર ઓછા પાંચના છેદમાં બે તો આ બહુપદીનું શૂન્ય કોણ આવશે ભાઈ ઓછા પાંચના છેદમાં બે બરાબર સાવ સિમ્પલ છે। એવી રીતે તમારે ટેક્સ્ટબુકમાં ચોથું આપેલું છે પી એક્સ બરાબર ત્રણ એક્સ ઓછા બે હવે આ બહુપદીનું શૂન્ય શોધવું છે તો આપણે શું કરશું પી એક્સ બરાબર ઝીરો લેતા તેથી પી એક્સ બરાબર ઝીરો લેતા પી એક્સ બરાબર કેટલા છે તેથી ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો ચલો એક્સને કરતા બનાવી તેથી ત્રણ એક્સ બરાબર ઓછા બે છે બરાબર ઉભા જાય તો પ્લસ બે ચલો એક્સને કરતા બનાવી તેથી એક્સ બરાબર બેના છેદમાં ત્રણ તો આ બહુપદી છે એનું શૂન્ય કોણ થશે ભાઈ બેના છેદમાં ત્રણ થશે બરાબર છે। તો બહુપદીનું શૂન્ય શોધવું સાવ સિમ્પલ છે કેવી રીતે શોધવાનું તો તમારે પી એક્સ બરાબર ઝીરો લઈ લેવાનું બહુપદીની કિંમત આપણે માની લેવાનું કે ક્યાંક શૂન્ય થાય છે એટલે પી એક્સ બરાબર ઝીરો લેતા અને પછી એમાં આપણે શું કરવાનું તો એક્સને કરતાં બનાવી દેવાનું પછી જે એક્સની કિંમત મળશે એ આપણે શું થશે તો બહુપદીની શૂન્ય કહેવાશે બરાબર છે। તો આશા રાખું છું કે સ્વાધ્યાય નંબર 2.2 કમ્પ્લીટ થઈ ગયું છે બાકીના જે દાખલા રહેશે એ તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો તમારી જે ફેરબુક છે એમાં લખજો બરાબર છે। હવે જ્યારે મળશું ત્યારે આપણે આગળ વધશું બરાબર છે। થેન્ક યુ।